સુરતમાં કોરોનાના કેસ હવે બાળકોમાં પણ વધુ જોવા મળી રહ્યા છે. 13 વર્ષના મોટા વરાછાના બાળકનું કોરોનાથી મજૂરા ફાયર સ્ટેશન નજીકની સાચી હોસ્પિટલમાં મોત થવા પામ્યું છે. આ બાળકમાં કોરોનાના કોઈ જ લક્ષણ નહોતા. અત્યાર સુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે. તો અન્ય એક 10 વર્ષના બાળક પણ હાલ વેન્ટિલેટર પર હોવાનું સારવાર લઈ રહ્યા છે. મોટા વરાછા ખાતે ડીમાર્ટ પાસેના ભવાની હાઇટ્સમાં રહેતા અને એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ધરાવતા ભાવેશ કોરાટના 13 વર્ષનો પુત્ર ધ્રુવ રવિવાર સુધી સ્વસ્થ હતો. તેને કોરોનાના જે સામાન્ય લક્ષણો છે તેવા કોઈ પણ નહોતા અને તેને કોઈ તકલીફ પણ થઈ રહી હોવાનું પણ કહ્યું ન હતું. રવિવારે બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેને રેપિડ એન્ટીજન ટેસ્ટ પણ કરાવાયો કે પોઝિટિવ આવ્યો અને તબિયત વધુ બગડતા સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો, જ્યાં 5 કલાકની સારવાર બાદ રાત્રે 1 વાગે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. સાચી હોસ્પિટલના ડૉક્ટર હિમાંશુ તડવીએ જણાવ્યું હતું કે બાળકને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ સિરિયસ હતો. તેને તરત જ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો. ખૂબ જ ટૂંકી સારવાર બાદ તેનું મોત થવા પામ્યું હતું. તેને બચાવવા માટે હોસ્પિટલના સિનિયર ડૉક્ટરે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. બાળકો માટે પણ હવે કોરોના વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે. સાચી હોસ્પિટલમાં અન્ય 10 વર્ષના બાળકને પણ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે. આ બાળકનો રેપિડ એન્ટીજન ટેસ્ટ અને પછી RT-PCR ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. માટે આપના બાળકોને સુરક્ષિત રાખો. અઝર કુરશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ.